नमस्कार मित्रों के चैनल में आपनु हार्दिक स्वागत है। हूँ दिनेश सिंह राठौर। आज आप जोईशुं न्यूयॉर्क नी विख्यात हॉस्पिटल में जेनी सारवार कैंसर पीड़ित खूब खास लोग ज मेरवी सके छे एवा अति अद्यतन उपकरणों सयाजी हॉस्पिटल ना कैंसर विभागे वसाव्या छे। हिंदी फिल्मोनी सर्वकालीन महान अभिनेत्री स्वर्गस्थ नरगिस दत्तनी अमेरिकाना न्यूयॉर्कमां कैंसरनी सारवार थई त्यारथी स्लॉन मेमोरियल कैंसर हॉस्पिटल आपणा देशमां जाणीती बनी। आ सारवार एटली तो मोंघी होय छे के खास लोकोने ज परवड़ी छे। जो के हूँ एम कहूँ के वडोदराना एक मोटा सरकारी दवाखानामां उपरोक्त विश्वनी श्रेष्ठ कैंसर हॉस्पिटलमां उपलब्ध छे तेवा ज अति अद्यतन यंत्रों अने उपकरणों द्वारा आ नाम मात्रथी भयभीत करी देता रोगनी सारवार करवामां आवी रही छे तो तमे मानवाना ज नथी, परंतु आ वात एकदम साची छे। गुजरात सरकार अने तेना आरोग्य विभागे मध्य गुजरातनी सौथी मोटी अने मात्र वडोदराना ज नहीं पण आसपासना जिल्लाओ अने पड़ोसी राज्योना सामान्य लोको माटे आरोग्यना आशीर्वाद अने सारवारनी सर्वाणी जीवी सयाजी हॉस्पिटलमां उपरोक्त हॉस्पिटलमां छे ते ज कंपनीना एटला सक्षम कैंसर सारवार उपकरणों अने यंत्रों रुपया 25 કરોડના ખર્ચે વસાવ્યા છે। એટલું જ નહીં, સોનામાં સુગંધ ભરે એવી વાત તો એ છે કે વિશ્વવિખ્યાત મિશિગન અને હાર્વર્ડની શિક્ષણ સંસ્થાઓમાં પ્રશિક્ષિત ડૉક્ટર અનિલ ગોયલના વડપણ હેઠળ રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં પણ ઉપર જણાવેલ અતિ અદ્યતન ઉપકરણોની મદદથી અઢીલા કેન્સરની સારવાર શરૂ કરી દેવામાં આવી છે। તેને પગલે આમ જનતાને ખૂબ રાહત દરે અને ભારત સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પ્રકારના કાર્ડ ધરાવતા રોગ પીડિતોને તો સાવ વિનામૂલ્યે આ રોગની સારવાર મળી રહે છે। યાદ રહે કે કેન્સર માનવીના શરીરને પીડા આપે છે તો એની મોંઘી અને લાંબી ચાલતી સારવાર તેમના મનને પીડા આપે છે। ત્યારે આમ લોકોને ખાસ લોકો જેવી સારવારની સુવિધા સરકારી દવાખાનામાં આપવાની સરકારની નિષ્ઠા નોંધ લેવા યોગ્ય છે। માત્ર ડૉક્ટર અનિલ ગોયલ નહીં પણ અત્રે આ અદ્યતન ઉપકરણોનું સંચાલન કરતા અન્ય તબીબો અને ટેકનિશિયનો પણ દેશની શ્રેષ્ઠ કેન્સર સારવાર સંસ્થાઓનો કાર્ય અનુભવ ધરાવે છે। વિશ્વના સૌથી અદ્યતન ગણાતા વેરિયન કંપનીના એડવાન્સ લિનિયર એક્સિલેટર અને અન્ય તેટલા જ બેસ્ટ ઉપકરણોથી કેન્સરના દર્દીઓની સારવાર શરૂ કરી છે અને છેલ્લા 10 દિવસમાં લગભગ 22થી વધુ દર્દીઓને તેનો લાભ આપ્યો છે તેવી જાણકારી આપતા રેડિયેશન ઓન્કોલોજી વિભાગના વડા ડૉક્ટર અનિલ ગોયલે જણાવ્યું કે અમારી પાસે 4D સ્ક્રીનિંગ કરતું સિટી સિમ્યુલેટર, ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ, માત્ર કેન્સરથી અસરગ્રસ્ત હિસ્સાની જ રેડિયેશન થેરાપી કરવા માટેના રેડિયો સર્જરીના ઉપકરણો છે। આ ઉપરાંત ચહેરા કે શરીરના અંગોની વિકૃતિ ટાળીને પ્લાસ્ટિક સર્જરી વગર કેન્સરની ગાંઠની સર્જરી શક્ય બનાવતી બ્રેકી થેરાપીની પણ અહીંયા સુવિધા છે। ટૂંકમાં કહીએ તો ચેસ્ટ, બ્રેસ્ટ, ગર્ભાશય, ચામડી જેવા વિવિધ પ્રકારના અને શરીરના વિવિધ અંગોના કેન્સરના સારવારની તેમજ કેન્સરની 4 સેન્ટીમીટર જેટલા નાના કદની ગાંઠોની લોહી વહાવ્યા વગર, દર્દીને શીશી સુંગાડ્યા વગર અને દર્દ વગર સર્જરી કરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે। PMJY તેમજ રાજ્ય સરકારના મા અમૃતમ જેવા કાર્ડ ધરાવતા દર્દીઓને ઠરાવેલી નાણાકીય મર્યાદામાં લગભગ વિનામૂલ્યે અને અન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલોની સરખામણીમાં સાવ નજીવા ગણાય તેટલા રાહત દરે સારવાર આપવામાં આવે છે। કોઈપણ પ્રકારના કાર્ડ ન હોય પરંતુ ખરેખર જરૂરિયાતમંદ હોય તેવા દર્દીઓને ખાસ કિસ્સામાં તબીબી અધિક્ષકની ભલામણને આધીન વિનામૂલ્યે કે વધુ રાહત દરની સારવારનો લાભ મળી શકે છે। એટલું જ નહીં, ભારત સરકારના આરોગ્ય વિભાગની મદદથી સયાજી હોસ્પિટલમાં તમામ પ્રકારના કેન્સરની તમામ પ્રકારની સારવાર એક છત્ર હેઠળ મળી રહે છે તેવું કેન્દ્ર વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે।
જેને મંજૂરી મળતા જ કેન્સરની સારવારના નવા દ્વાર ખુલશે. આ દરખાસ્તને સત્વરે મંજૂરી મળે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેડિયેશન ઓન્કોલોજી હેઠળ કેન્સરની અદ્યતન સારવારની સયાજી હોસ્પિટલ જેવી સુવિધાઓ જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી, સરકારના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં કાર્યરત કરવામાં આવી રહી છે, જે રાજ્ય સરકારની નિષ્ઠા પુરવાર કરે છે. કેન્સર એક અઢીલો રોગ છે જેની સારવાર ખૂબ જટિલ, લાંબી, મોંઘી અને વેદનાદાયક છે. ત્યારે રાજ્ય સરકારે આપેલી આ સુવિધા લોકો માટે રાહતના કિરણ જેવી પુરવાર થશે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.